એવો એક પ્રસંગ ભાવનગરના મહારાજ ગોંડલના ધણહેરમાંથી નીકળે છે. ગોંડલના ધણહેરમાં ગોંડલના મહારાજ અને ભાવનગર ઠાકોર સાહેબ કળલા ખેલવતા 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 વ્યા જાય છે. એમાં ઘેટા બકરા ચારતા એક જુવાનની માથે નજર પડી. ભાઈ પણ જવાહર હોય છે એની પરખ કરવી નથી પડતી, કહે છે પુત્રના પગપારણે પરખાઈ જાય છે. તો ઝવેરીની આંખ્યું હોય જવાહરને ઓળખી લે, મોતીને ઓળખી લે, માણેકને ઓળખી લે. ભાઈ એટલા બધા છોકરા હતા, એક છોકરાની માથે નજર પડી, પણ ભાવનગરનો લાડો છે અને મોજના તોરા છૂટવા માંડ્યા. સાબાસ જવાન, વાહ જવાન, બોલાવો છોકરો કોણ છે. છોકરાને બોલાવવામાં આવ્યો. બાપુ મારું નામ મુબારક છે, ઘેટા બકરા ચારી અને જિંદગીના દિવસો ગુજારું છું. બાપુ સીધી બાદશાહનો દીકરો છો, મારું નામ મુબારક. બાપુ મુબારક, ભાવનગર આવું છે રાજની નોકરી કરવી છે. કે બાપુ તો તમે મારા માટે ખુદા થઈને આવ્યા, ઘેટા બકરા ચારતો ચારતો જો રાજની નોકરી મને ખુદા આપતો હોય તો મેં આજ સુધી એનું આરાધન કર્યું. ફેડ્યું બાપુ ચોક્કસ ભાવનગર આવું. ભાવનગર મહારાજ મુબારકને સીધી બાદશાહના દીકરાને ભાવનગર લાવે છે. ભાવનગર લાવી અને ભાવનગર રાજના નિલમબાગ ભાવનગર મહારાજાનો જે પેલેસ છે એના દરવાજે એમ કહેવાય છે ચોકિયાત તરીકેની ચોકીદાર તરીકેની નોકરી આપી દીધી. પણ આનામાં ઈમાનદારી મહારાજે એટલી બધી જોયેલી, આનામાં અમીરાત એટલી બધી જોયેલી, આનામાં ખાનદાની એટલી બધી મહારાજે જોયેલી કે જે દિવસે નીલમબાગના દરવાજે મુબારક હાથીની માલપા બંદૂક લઈ અને બેહી ગયો હોય તેથી 1800 પાદરનો ધણી છે સુખથી નિંદર કરી શકે અને ખબર હોય કે હવે મારા નીલમબાગમાં ચકલું ન ફરકી શકે. ભાઈ ધીરે 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 નોકરી કરતા 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 મુબારકે મહારાજનો એટલો બધો પ્રેમ સંપાદન કર્યો, એટલો બધો વિશ્વાસ સંપાદન કર્યો કે ભાવનગરના દરવાજેથી લાવી અને મુબારકને ભાવનગરના રાજની ઝવેરાતની તિજોરીની ચાવીઓનો જુડો મહારાજે એક દી હોંપી દીધો. બાપ મુબારક, આજથી હવે આ તિજોરીની રક્ષાનું કામ તારું છે, આ ચાડી ચાવીઓનો જુડો તને હોંપું છું. પણ પછી તો બન્યો એ મહારાણીને જો કોઈ ઘરેણું પહેરવું હોય, મહારાણીને કોઈ દાગીનો પહેરવો હોય, મહારાણીને કોઈ સારા ઘરેણાની જરૂર પડી હોય તો મુબારકને કહેવું પડે કે મુબારક ઓલો હાર કાઢી દેતો. એક દિવસનો પ્રસંગ છે. ભાવનગર મહારાજાને બોલાવીને મહારાણી સાહેબા એટલું કહે છે દરબાર મને ઓલો બહુ ગમતો તો એ હાર મને મળતો નથી, મને બહુ ગમતો તો એ હાર મને મળતો નથી. તિજોરીની ચાવીઓ તો મુબારકની પાસે હતી એટલે મુબારકને બોલાવીને ભાવનગર મહારાજ પૂછે છે મુબારક તારી ઈમાનદારીની માથે શક નથી, તારી વફાદારીની માથે શક નથી, પણ ઈમાનદાર આજ મને કહેતા થોડુંક દુઃખ થાય છે. આજથી સુધી તે રાજની નોકરી કરી છે, ભાવનગર મહારાજ તારી ઉપર ઓળઘોળ છે, પણ મુબારક એક વાત તને કરવી છે. મહારાણી સાહેબને બહુ ગમતો તો એ હાર તિજોરીમાં નથી મુબારક, બસ એટલી જ સમજણો માણસ એટલી ટકોર કરે. પણ ત્યાં તો મુબારકની પાસે જે ચાદર હતી, ચાદર એમ કહેવાય છે ધરતીની માથે પાથરી દાડ 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 આંખમાંથી આહુડાને ધાર થઈ. ભાઈ બાપુ ત્રણ ટાઈમનો નમાજી છું, અલ્લાહને સાચા દિલથી ત્રણ ત્રણ વખત યાદ કરું છું. આ ચાદરની માથે જો મેં આટલા વર્ષ બંદગી કરી હોય, મારા પ્રવરદિગારને મેં જો યાદ કર્યો હોય, સપનામાં ભાવનગર રાજનું કોઈ ખરાબ ન વાંચ્યું હોય તો પ્રવરદિગારની સાક્ષીએ કહું છું કે મહારાજી હાર મેં નથી લીધો, મહારાજી હાર મેં નથી લીધો. બસ એટલી જ વાત. ભાવનગર મહારાજે કોઈ ચોખવટ નથી કરી,
મુબારક વયો ગયો ભાઈ. અને રાતે ખુદાની બંદગી ઉપાડી ભાઈઓ, હે પરવરદિગાર, આજ સુધી રાજની વફાદારી મેં નિભાવી છે, સપનામાં પણ મેં રાજનું કોઈ ખરાબ નથી, અને રાજના હમણાં હું મારા પેટમાં કટાર નાખીને મારો પ્રાણ કાઢી દઉં, પણ કલંક હોતો મરું તો મને જન્નતમાં જગ્યા ન મળે, મને ધરતીમાં પનાહ ન મળે, મારે એમ મરાય નહીં. હે ખુદાવિંદ, હે ખુદા, પોકાર થવા માંડ્યો ભાઈ અંતરથી, હો ના અર્શ કો હિલા દે વો દુઆ દુઆ નહીં હે, લાગી પોકાર ભાઈ, નવે ખણખણ ભળવા માંડે થઈ, અને અહીંથી આર્તનાદ નીકળ્યો, હાય પરવરદિગાર મને નિષ્કલંક સાબિત કરજે, અવલ નામ ગલ્લા પકડ પાક પલ્લા, હોવે ગાહી ભલ્લા રસુલ્લા, સંભારો કયામત કે દિન મે અનામત ભિજાવે, મુસીબત ન પાવે સો હિંમત ન હારો, રખો યાદ દિલ મે મોહમ્મદ કા કલમા, નબી કા મુસલ્લા કભી ના બિસારો, મુસલમાન સારે નબી જી કો પ્યારે, ગિલ્લા 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 પકારો જેમ તાર લાગ્યો, પણ ત્યાં ખુદા બાદશાહ હૈ, સબે પર નિગાહ હૈ, ન કોઈ જુદા હૈ, ઘુસી રબ કે ઘર મે ગજન દર ગધા હૈ, દુહુ પર ફિદા હૈ, ન છોટા બડા હૈ, ખુદા કી નજર મે લાગ્યો ભાઈ તારો. અડધી રાતે અહીંયા મુબારક ને બંદગી કરવી, પરવરદિગાર ને પ્રાર્થના કરવી, અને અહીંયા રાણી નું પથારી માંથી એમ કહેવાય છે બેઠું થઈ જવું, મહારાજ ને જગાડે છે, મહારાજ મુબારક ને બોલાવો ને, કે રાણી સાહેબા અત્યારે મુબારક ને અડધી રાતે શું કામ છે, કે મહારાજ મારાથી એક બહુ મોટી ભૂલ થઈ ગઈ, કે શું ભૂલ થઈ, હું રામાયણ નું પુસ્તક વાંચતી હતી, કિષ્કંધા કાંડ નો પ્રસંગ હતો, રામનો વનવાસ અને પુત્રના વિજોગમાં દશરથનું મૃત્યુ થાય, મારાથી વધારે વાંચી ન શકાણું, એ પુસ્તકનું પાનું હું ન ભૂલી જાઉં, રામચરિત માનસનું હું પાનું ન ભૂલી જાઉં, એટલા માટે મેં બહુ ગમતો હતી ગળામાં હાર પહેર્યો, રામાયણની વચ્ચે મેં હાર રાખી દીધો, તો મહારાજ એ લાઇબ્રેરીમાંથી મેં રામાયણ કઢાવો એની અંદર હાર રાખી દીધો છે, પુસ્તક લાવવામાં આવ્યું, હાર મળી ગયો, મારે મુબારકની માફી માગવી છે. રાણી એકલા તમે માફી માગો એમ નહીં હાલે, મેં ઠબકાનું એક વેણ કહી દીધું હતું, માફી તો મારે માગવી જોશે. બોલાવ્યો મુબારકને, શું ભાવેણાના રાજની ખાનદાની હશે વિચાર તો કરો મિત્ર, માફી ન માગે તો હાલે, તો સામાન્ય ચોકીદાર છે, પણ આવા ઈમાનદાર સેવકની જો માફી ન માગી ને તો પરમાત્મા માફ ન કરે, વિચાર કરજો, સુઈ ઈ રાજાઓની ખાનદાની હશે, વિચાર કરો મહારાજ. બોલાવ્યો ભાઈ મુબારકને, મુબારક આવ્યો, પણ ત્યાં તો શ્રાવણ ને ભાદરવો રાજા અને રાણીની આંખમાંથી દાડ 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 સ્ફટિકની માળા તૂટી ગઈ હોય, અને એક એક મોતી ધરતીના પટની માથે પડતું હોય, આંખમાંથી ઠેકી ઠેકી નાહુડા પડે છે. મુબારક હાથ ચડીને ઉભો છે, બાપુ સુખાંત રહો છો, એવી કોઈ ઘટિત ઘટના બની બાપુ? બાપુ એવી કોઈ મુશ્કેલી કોઈ આફત? મારો 18 હે પાદર નો ધણી, મારો 18 હે પાદર નો લાડો, કોઈ દી રોવે નહીં બાપુ. બાપુ કઈ મુશ્કેલી હોય તો વાત કરો, હું મુબારક છું, ખોળિયામાંથી પ્રાણ કાઢી દઉં, મેં આપનું અનાજ ખાધું છે, મારો 18 હે પાદર નો લાડો આજ રોતો હોય મને ગમતું નથી બાપુ, શું કામ રોવો છો? તેથી મહારાજ એમ કે છે, ભાઈ મુબારક, અમને માફ કરી દે બાપ, તારી માથે જે હારનું કલંક લગાડ્યું તું ને, એ હાર રાણી સાહેબે રામચરિત માનસ વાંચતા વાંચતા કિષ્કંધા કાંડનો પ્રસંગ ભૂલી ન જવાય એટલે રામાયણમાં મૂકી દીધો, તો બાપ તું નિષ્કલંક છો, અમે તારી માથે ખોટું કલંક લગાડ્યું, મુબારક અમને માફ કરી દે, ત્યાં તો 18 હે પાદરના ધણીના પગમાં પડીને આહુડાની ધારથી મુબારકને, હો બાપુ, બાપુ તમને માફ કરવાનો મારો કયો અધિકાર, બાપુ હું તો નાચી જ નોકર છું, પણ મારા પરમારધિગારે મારા પરમાત્માએ મારા ખુદાએ આજ મને મારી પોકાર સાંભળ્યો બાપુ, બાપુ હવે અત્યાવ્યુનો જુડો લઈ લ્યો, જો તમારા હારની ચોરી હારે હું તમારું ભાવનગર છોડું ને,
તો બાપુ તમારા હૈયામાં ચોક્કસ એમ થાય કે મુબારક ચોરી ને ભીયો ગયો. મારાથી એમને નીકળાય નહીં બાપુ, હવે હાર મળી ગયો છે, હવે આ ચાવી નો જુડો તમે સંભાળી લ્યો. દીદી મારા ભાવનગર એમ કે છે કે મુબારક બાપ, એક ચાવીઓનો જુડો એક હાર હાટું થઈને મુબારક જેવો માણા હોંપી દેતો હોય ને, મારી ભાવનગરની તિજોરી તારી માથે ઓળઘોળ કરું, તિજોરીયું લૂંટાઈ જાય તો મુબારકને જવા ન દઉં. ટૂંકમાં વાત કરું, મુબારકને રાખી લીધો. પણ એક દિવસ એવો બન્યો, માણસે આવીને કીધું, બાપુ બાપુ મુબારક મરી ગયો. તેથી ભાવનગરના મહારાજને ફરી વાર આંખમાં આહુડા આવ્યા છે. ભાવનગર મહારાજ કહેવરાવે છે કે મુબારકનો જનાજો નીકળે ને એને મારે કાંઠ દેવા માટે કબ્રસ્તાન સુધી જવું છે. અડધો કલાક, કલાક, બે કલાક, પણ જનાજો નીકળ્યો ને એટલે ભાવનગર મહારાજે કીધું, કેમ જનાજો નથી નીકળતો? કે મુબારકને ઓઢાડવા માટે કફન નથી. મારા મુબારકને ઓઢાડવા માટે કફન નહીં કે બાપુ, તમને ખબર નથી ભાવનગરનો રાજા અને રાણી જમે ને એ જમી લીધા પછી જે એઠું વધ્યું હોય, કદાચ ન વધ્યું હોય તો થાળીમાં પાણી નાખીને મુબારક પી જાતો, પણ કોઈ દી પીરસેલી થાળી મુબારકે ખાધી નથી. એવો ખાનદાન મુસલમાન, એ મરી ગયો એને ઓઢાડવા કફન નથી, પણ ભાવનગર મહારાજાની ખાનદાની એટલી કે ભાવનગર રાજને સાજે એવું કિનખાબનું કફન મોકલ્યું છે, જનાજાને અદભુત રીતે શણગાર્યો છે. અને એ જનાજો જ્યારે ભાવનગર નીલમબાગ બાજુમાંથી પસાર થયો ત્યારે ભાવનગર મહારાજા એમ કે છે કે તમારા ઇસ્લામ રિવાજ મુજબ ત્રણ જણા કાંધ બદલતા જજો, પણ કબ્રસ્તાન સુધી હું મારા મુબારકને કાંધ દઈશ, હું કાંધ કોઈને બદલવા નહીં દઉં. ભાવનગર મહારાજાએ પોતાના દીકરાને હુરાવતો હોય કબરની માઇલ પર મુબારકને હુરાવીને પહેલી મુઠ્ઠી ધોળી એને નાખી છે, પહેલી મુઠ્ઠી ધોળી એને નાખી અને કબરની માથે એક વાક્ય લખવામાં આવ્યું. ભાવનગર મહારાજાએ કીધું કે મારી છેલ્લી એક ઈચ્છા છે, કબરની માથે આરસની તકતીથી એક વાક્ય લખ્યું છે, લોક ઓફ નીલમબાગ, અહીંયા ભાવનગરનું તાળું ખૂટ્યું છે. ભાઈ શું સમર્પણ ઘટના હશે, કેવી અદભુત ઘટનાઓ ઘટતી હશે! અને એટલા માટે અકબરને એમ કહેવું પડ્યું છે કે જસ જીવન અપ જસ મરણ, સુનહો સુજાના સોય, ક્યાં લંકાપતિ લે ગયો અને ક્યાં કરન ગયો ખોઈ.